नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आपनी जे सीरीज आपने नवी शुरू करी त्यारे शू करूँ, एमा आज खूब महत्वनो प्रश्न छे। अने आनी शुरुआत पण आपने आना माटे ज करी छे कि आवा नाना नाना प्रश्नोना जवाब क्यारे शू करूँ तो त्यारे शू करूँ ए जाणी लो। मित्रों, आजनो प्रश्न छे कि घरमां कजिया कंकास कायम थाय छे, कंक ने कंक नानी नानी बाबत में घर में झगड़ो थी जाए, एमांथी कंकास थाय, कंकास चार पांच दिवस दस दिवस चाले, घर में हसी खुशी नु वातावरण गायब थी जाए, मन खाटा थी जाए, तो त्यारे शू करवू। मित्रों, आ बधी वस्तु जे छे ने ए रसोड़ानी पैदाइश कहवाई। रसोड़ामां स्वच्छता नथी, रसोड़ामां जे जरूरी वातावरण नथी त्यारे आ थाय छे। आपणा मिली कहेवत छे ने, अन्न एवो ओळकार, अन्न एवो ओळकार। तो अन्ननो जे दाणो छे ते आपणा पेटमां कई रीतनो गयो अने कया समये गयो ए खूब महत्वनुं छे। तो मित्रों, आ रसोड़ानी जे चार दीवालनी वच्चेनुं वातावरण छे એને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? અઠવાડિયામાં એકવાર કપૂર નાખીને પોતું મારો, કપૂરવાળું પાણી કરો, તમારું પોતું મારવાનું જે પાણી છે એમાં થોડુંક કપૂર વાટીને નાખી દો અને એ પાણીથી તમારા ઘરના રસોડામાં પોતું મારો। બહુ ચોક્કસપણે તમારા ઘરમાંથી કલેશ કંકાસ દૂર થશે। તો આવું જેના જેના ઘરમાં પણ છે તે લોકોએ આ નાનો સરખો ઉપાય કરવાનો। તમારો જે પ્રશ્ન છે કે ઘરમાં કલેશ કંકાસ થયા જ કરે ત્યારે હું શું કરું, તો ત્યારે આટલું જ કરજો, અઠવાડિયામાં એક દિવસ કપૂરવાળા પાણીથી રસોડામાં પોતું મારવું। બરાબર, તો મળી ગયો જવાબ। તો આ નાની સરખી વાત તમે જીવનમાં જોડો। મિત્રો, ઘણા બધા લોકો આવે છે એ સાહેબ શું કરવું, ઘણા લોકો મારા સુધી પહોંચી નથી શકતા, ઘણા લોકોના એવા પ્રશ્ન છે કે સાહેબ કંઈક તો અમારા માટે કહો। તો મિત્રો, આ તમારા માટે જ છે। અને તમારા જીવનમાં જ્યારે પ્રશ્નો ગૂંચવાય ત્યારે શું કરવું એનો જવાબ અમારી આ સિરીઝના માધ્યમથી તમને અમારી બધી ચેનલો પર મળશે। તો આ ચોક્કસ કરજો, વિડીયો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને શેર કરે। તો હું હરિવદન ચોકસી રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્કાર મિત્રો।